કામધેનુ યુનિવર્સિટી ગાંધીનગર ગુજરાત સાતમા વાર્ષિક પદવીદાન સમારંભને શોભાવવા આપણી વચ્ચે ઉપસ્થિત સમારંભના અધ્યક્ષ અને ગુજરાત રાજ્યના મહામહિમ રાજ્યપાલ અને કામધેનુ યુનિવર્સિટીના કુલાધિપતિ આદરણીય આચાર્ય દેવવ્રતજી પદવીદાન સમારંભના મુખ્ય અતિથિ ડૉક્ટર પ્રવીણ મલિકજી કામધેનુ યુનિવર્સિટીના કુલપતિ શ્રી એન એચ કેલાવાલાજી કુલ સચિવ શ્રી મનીષ ગુપ્તાજી અન્ય યુનિવર્સિટીઓના કુલપતિ શ્રીઓ રાજ્ય સરકારના અધિકારી શ્રીઓ અમારા પશુપાલન વિભાગના સચિવ આદરણીય નલિન ઉપાધ્યાયજી યુનિવર્સિટીના નિયામક શ્રી યુનિવર્સિટીના તમામ અધિકારી અને પદારી પદાધિકારી ભાઈઓ પ્રેસ અને મીડિયાના મિત્રો તમામ આમંત્રિત ભાઈઓ બહેનો તેમજ આજરોજ પદવીઓ અને ચંદ્રકોથી સન્માનિત થનાર તમામ ભાઈઓ અને બહેનો અને ઉપસ્થિત સૌ સન્માનનીય આજના આ પ્રસંગમાં ઉપસ્થિત ભાઈઓ અને બહેનો ખુશીની આનંદ આનંદની વાત એ છે કે આપણે સૌ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવા જઈ રહ્યા છીએ ને કરી રહ્યા છીએ આવા સમયે જ્યારે આજના આ સમારંભમાં મહામિમ રાજ્યપાલના હસ્તક બહેનોને પણ આ વિભાગની અંદર સન્માનિત કરવામાં આવ્યા છે એટલે હું એવી બહેનોને પણ મહિલાઓને પણ હું ધન્યવાદને અભિનંદન આપું છું અમારા પશુપાલન વિભાગની અંદર પણ જે રીતે મહિલાઓનું યોગદાન છે એ પ્રશંસનીય છે અને એટલું ચોક્કસ કહીશ કે જે રીતે પશુપાલન વિભાગની અંદર અને આજના જ્યારે આ પદવીદાન સમારંભની અંદર બહેનોને જોવા મળે છે ત્યારે આ મહિલા દિવસો ઉજવી રહ્યા છે ત્યારે હું વિશેષ આનંદ અનુભવું છું અને એમને ફરી આ નારી સર્જન કરતાને હું વંદન કરું છું કામધેનુ યુનિવર્સિટીની સ્થાપના બે હજાર નવમાં આપણા લોકલાડીરા માનનીય પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી કે જેમણે પશુપાલન ડેરી અને મત્સ્ય ઉગના સર્વાંગી વિકાસના ઉમદા હેતુથી આ શરૂઆત કરવામાં આવેલી કામધેનુ યુનિવર્સિટીની પ્રથમ કોલેજ ઓફ ડેરી સાયન્સ અમરેલીના અદ્યતન ભવનનું લોકાર્પણ પણ આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીજીના અડસઠમાં જન્મદિવસના એમના હસ્તે જ કરવામાં આવેલું તાજેતરમાં જ હું એટલું કહીશ રાજ્ય સરકારે પણ જ્યારે દેશના પ્રધાનમંત્રીએ જે એમનું સ્વપ્ન હતું એ સ્વપ્નને એમની ઈચ્છા હતી એને સાકાર કરવા માટે તાજેતરમાં જ વિકાસશીલ સરકાર જેમના દ્વારા માનની પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ જેમના સ્વપ્નને સાકાર કરવા વિધાનસભામાં એક ઐતિહાસિક નિર્ણય કરી અને કામધ્યાનું યુનિવર્સિટીમાં ત્રણ ડેરી કોલેજો એને એક સંલગ્ન કોલેજ ચાર પશુપાલન ડિગ્રી કોલેજ એમની સાથે ચાર પોલિટેકનિક કોલેજ આઠ સંલગ્ન પોલિટેકનિક કોલેજ બે ફિશરી કોલેજ ત્રણ અનુસ્થાનક શિક્ષણ અને સંશોધન સંસ્થાઓ એમ ચોવીસ રિસર્ચ સેન્ટરમાં પણ આ કામધેનું યુનિવર્સિટીમાં સમાવેશ કરી અને આ નવી ઊંચાઈ પ્રાપ્ત કરવા માટેનું રાજ્ય એક મહત્ત્વનો નિર્ણય જે દેશના પ્રધાનમંત્રીનું સ્વપ્ન હતું એ સાકાર કરવા માટે તાજેતરમાં જ એમનો નિર્ણય લીધો છે કોઈપણ વિદ્યાર્થીના જીવનની સૌથી આનંદદાયક ક્ષણ એટલે કોલેજની પદવી મેળવવાની ક્ષણ અત્રે ઉપસ્થિત સર્વે સ્નાતક અનુસ્નાતક તથા ડોક્ટરેટ પદવી તેમણે શૈક્ષણિક સફળતા મેળવી સંદ્રક ચંદ્રક વિજેતા તમામ વિદ્યાર્થીઓની આંખોમાં આજે એક અલગ જ સ્વપ્નાઓ હું જોઉં છું જેઓના સ્વપ્નાઓ થકી એક વિશ્વ વિજેતા ભારતનું ચોક્કસ નિર્માણ થશે આજના પદવીદાન સમારંભમાં હાજર રહેલાનું સૌભાગ્ય હું પણ મારું સૌભાગ્ય સમજું છું માટે હું પણ આનંદની એમાં લાગણી અનુભવું છું તમામ શાખાના વિદ્યાર્થીઓ તથા વિદ્યાર્થીનીઓને હું હૃદયપૂર્વકના અભિનંદન પાઠવું છું એમના ભવિષ્યમાં તેઓ સફળતાના ઉચ્ચ શિક્ષરો પ્રાપ્ત કરે સર કરે એવી શુભેચ્છા અને લાગણી પણ હું વ્યક્ત કરું છું મિત્રો આ સૌ કોઈ આપણે સૌ કોઈ જાણીએ છીએ ગુજરાત રાજ્ય એ પશુપાલન ડેરી તેમજ મત્સ્ય ઉદ્યોગ ક્ષેત્રમાં આગવી સિદ્ધિ હાંસલ કરેલ છે વર્ષ બે હજાર અગિયાર બારમાં પશુપાલન ક્ષેત્રમાં ગ્રોસ વેલ્યુ એડેડ ચાર ટકા હતો જે બે હજાર અઢાર ઓગણીસમાં પાંચ પોઈન્ટ એક ટકા થયો છે પશુપાલન વ્યવસાય દેશમાં આર્થિક વિકાસમાં તેમજ અગત્યનો ફાળો આપે છે ભારતમાં ક્રાંતિથી પહેલ કરનાર ગુજરાત રાજ્ય એ દૂધ ઉત્પાદન ક્ષેત્રમાં દેશને સ્વાવલંબન બનાવવાની એમને સિંહ ફાળો છે ગુજરાત પ્રગતિશીલ સરકાર દ્વારા લોકો માટે અકસ્માત સર્જાય એ વખતે એકસો ને આઠની સુવિધા આપીને તાત્કાલિક ઇમરજન્સી સેવાઓ માનવ માટે પૂરી પાડે છે એ જ રીતે અમારા પશુપાલન વિભાગ તરફથી અને રાજ્ય સરકાર તરફથી જે રીતે કોઈ નધણિયાતા પશુઓ હોય અથવા તો જેમને કહીએ પશુપાલન ક્ષેત્રે જેણે આ રાજ્યના માન્ય મુખ્યમંત્રીએ કરુણા દર્શાવીને કરુણા એનિમલ એમ્બ્યુલન્સ એની શરૂઆત કરાવી અને દસ ગામ દીઠ એક પહેલાં સાડત્રીસ જિલ્લાઓ મથકે આ કરુણા એનિમલ એમ્બ્યુલન્સની શરૂઆત કરી અને ગત વખતે અમે લગભગ જ્યાં દસ ગામ દીઠ એક પશુપાલન દવાખાની શરૂ હતા એમને ઓગણી બાસઠના ટોલ ફ્રી નંબરથી ચારસો ને સાઠ જેવા અમે આ કરુણા એનિમલ એમ્બ્યુઅન્સની શરૂઆત કરી છે આગામી દિવસમાં પશુપાલન ક્ષેત્રે જેને નિઃશુલ્ક રીતે પશુઓને સારવાર મળી રહે એ રીતે રાજ્યના તમામ ગામડાઓ સુધી આ સેવા પૂરી પાડવા માટેનો અમારા પશુપાલનનો પણ એક અભિગમ છે અને એ પ્રમાણે અમે આગળ વધવા જઈ રહ્યા છીએ ખારવા મોવાસા તેમજ બુર્સેલોસિસ જે રોગ ખાસ કરીને પશુઓના પગ તથા મોઢાના રોગો છે એને સારવાર માટે ભારત સરકારે જે રીતે પશુપાલન ખાતાને એમાંય એમાં ખાસ કરીને આ કામધેનુ યુનિવર્સિટીને પાંચ કરોડ જેવી રકમ ફાળવીને આ ક્ષેત્રે સંશોધન કરવા અને આ રોગને નેસ્ત નાબૂદ કરવા માટેનું આ કૃષિ ખાસ કરીને કામધેનુ યુનિવર્સિટીની મદદથી આ કાર્ય આરંભ્યું છે અને હું પશુપાલન વિભાગ અને ખાસ કરીને કામધેનુ યુનિવર્સિટીના માધ્યમથી આ બંને રોગોમાં આવતા દિવસોમાં એનું નિર્મૂલન થાય એ માટેનો પ્રયાસ પણ આ ખાસ કરીને કામધેનુ યુનિવર્સિટીના માધ્યમથી થઈ રહ્યો છે ડેરી ઉદ્યોગ ગ્રામીણ અર્થતંત્રને મજબૂત બનાવવા સામાજિક અને આર્થિક પરિવર્તન લાવવા માટે અગત્યનો ભાગ ભજવો છે દૂધ ઉત્પાદનમાં ભારત એકસો સ્યાતી એકસો પોઈન્ટ સાત મિલિયન ટન દૂધ ઉત્પાદન સાથે ભવિષ્યમાં પ્રથમ ક્રમે આવે તે માટે આપણે સૌ ગર્વની લાગણી પણ અનુભવી રહ્યા છીએ ગુજરાતે દેશમાં દૂધ ઉત્પાદનની બાબતમાં પાંચમું સ્થાન ધરાવે છે વિશ્વની સરખામણીએ ગુજરાતની દૂધ ઉત્પાદનની માથાદીઠ ઉપલબ્ધતા છસો પચીસ ગ્રામ પ્રતિદિવસ છે ભારતમાં ડેરી ઉદ્યોગે રોજગારીની નવી નવી તકો ઊભી કરનાર એક અગત્યનું પરિબળ છે કોવિડ ઓગણીસની મહામારીમાં પણ આ વ્યવસાય સદા ધબકતો રહે અને આત્મનિર્ભર રહ્યો છે લોકોની રોજિંદી માંગોને સરાહની રીતે પણ એમણે આ કોરોનાની મહામારીના દિવસોમાં પણ રાખીને લોકો સુધી દૂધ પહોંચાડવાનું જો ઘરથી વધારે આ પશુપાલન વિભાગ અને ડેરી ક્ષેત્રે સૌ સરાહની કામ કર્યું છે વર્તમાન સમયમાં દૂધમાં થતી ભેળસેળના પ્રશ્નોને ધ્યાનમાં રાખીને કામધેનુ યુનિવર્સિટી હસ્તકની કોલેજ ઓફ ડેરી સાયન્સ અમરેલી દ્વારા દૂધ થતી દૂધમાં થતી ભેળસેળ જેને નિર્મૂલન કરવા માટે અથવા અટકાવવા માટે જે રીતે સસ્તા અને સરળ રીતે એ કીટ બનાવીને વ્યક્તિના ઘરે રહીને એ કીટનો એનો ઉપયોગ કરીને એમાં ભેળસેળને મિટાડવા માટેનો દૂર કરવા માટેનો પ્રયાસ એને રોકવા માટેનો પ્રયાસ આ કામધેનુ યુનિવર્સિટીના માધ્યમથી થઈ રહ્યો છે વધુ સિદ્ધિની વાત કરીએ તો વર્લ્ડ બેંક દ્વારા કોલેજ ઓફ ડેરી સાયન્સ અમરેલીને ચારસો નેવ લાખનો પ્રોજેક્ટ આપવામાં આવ્યો છે જેની મદદથી અનેક તાલીમી કાર્યક્રમો વિદ્યાર્થીઓના જ્ઞાનમાં વધારો કરવા માટે આયોજન પણ કરવામાં આવ્યા છે કોલેજના ત્રણ ફેકલ્ટીઓ ડેનમાર્ક ખાતે તાલીમ પણ મેળવી રહ્યા છે બંને દેશોની યુનિવર્સિટીના સામૂહિક પ્રયાસો દ્વારા વિદ્યાર્થીઓનો ઉજ્જવળ ભવિષ્યમાં પણ અગત્યનો ભાગ માટે ભજવશે એવું હું આશા પણ રાખી રહ્યો છું ખાસ કરીને માનસી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડેરી એન્ડ ટેકનોલોજી મહેસાણા મદદનીશ પ્રાધ્યાપક ડૉક્ટર દીપક મદગુલને જેમણે હજાર ઓગણીસના સ્ટેન્ડ દ્વારા ફૂડ સાયન્સ સબફિલ્ડ માટે વિશ્વના ટોચના બે ટકા વૈજ્ઞાનિકોની યાદીમાં સ્થાન મેળવવા બદલ હું ડોક્ટર મુદગલને પણ હું અભિનંદન આપું છું ગુજરાત એ સૌથી લાંબો દરિયા કિનારો ધબકતું રાજ્ય છે મત્સ્યોદ્યોગ ક્ષેત્રની વિશાળકાય ક્ષમતાની શક્યતા આપણા દરિયા કિનારોમાં આભા છે આપણા સાગર ખેડૂતો વૈજ્ઞાનિક પદ્ધતિથી મત્સ્ય પાલન કરવા માટે સજ્જ કરવા માટે આજે રાજ્ય સરકાર પણ એના માટે કટિબદ્ધ છે અનેકવિધ આ ક્ષેત્રો ક્ષેત્રીઓ ખુલે નિશ્ચિત થાય એ માટે આ મત્સ્ય ઉદ્યોગ ક્ષેત્રે પણ રાજ્ય રાજ્ય સરકાર એટલું જ પ્રોત્સાહન પૂરું પાડી રહી છે આ હેતુ માટે કામધેનુ યુનિવર્સિટીના નેજા હેઠળ ઉકાઈ ખાતે સેન્ટર ઓફ એક્સેલન્સ ઇન એકવાર ચલાવવામાં આવે છે મને વિશ્વાસ છે કે કામધેનુ યુનિવર્સિટી ભવિષ્યમાં પશુપાલન ડેરી ઉદ્યોગ અને મત્સ્ય ઉદ્યોગ ક્ષેત્રે ગુજરાતને એક નવી ઊંચાઈ પર લઈ જશે અને પશુપાલકોને તથા માછીમારો માટે નવી તકો પણ ઊભી થશે કામધેનુ યુનિવર્સિટી દ્વારા વિસ્તરણ શિક્ષણ કાર્યક્રમો હેઠળ પશુ ચિકિત્સા પશુપાલન ડેરી વિજ્ઞાન મત્સ્ય ઉદ્યોગ અને સંલગ્ન ક્ષેત્રમાં વિસ્તરણ અને શિક્ષણનું કાર્ય ખૂબ ઝડપથી આ કામધેનુ યુનિવર્સિટી મારફતે થઈ રહ્યું છે પશુપાલકોને ઘર બેઠા અદ્યતન વૈજ્ઞાનિક માહિતી મળી રહે એ હેતુથી કામધેનુ યુનિવર્સિટી દ્વારા રેડિયો કેન્દ્ર સ્થાપવા માટેની પણ કામગીરી હાથ ધરવામાં આવીશ રાજ્ય સરકારની એના માધ્યમથી કામધેનું યુનિવર્સિટી હસ્તકમાં સંશોધન અને શિક્ષણ કાર્યને પણ એને સઘન બનાવવા માટે એકસોને આડત્રીસ કરોડ જેવી રકમનું પણ આ વખતે આયોજન એમાં જોગવાઈઓ બજેટમાં પણ કરવામાં આવીશ અંતમાં હું એટલું જ કહીશ આજના દિવસે પદવીદાન તથા જે ચંદ્રકો મેળવનાર તમામ વિદ્યાર્થીની ભાઈઓ અને બહેનો આ બધાને હું મદદથી એમની શુભેચ્છા પાઠવું છું અને ગુજરાત સરકારના એક પ્રતિનિધિ તરીકે મંત્રી તરીકે અમારા પશુપાલન વિભાગના માધ્યમથી આગામી દિવસોમાં હજુ પણ આ કામ યુનિવર્સિટીમાં જે કંઈ સુવિધાઓ ઉપલબ્ધ કરવાની થતી છે એ માધ્યમ આ સરકારના માધ્યમથી હજુ પણ આવતા દિવસોમાં બેટર સુવિધાઓ આ યુનિવર્સિટી મળે એ માટેના પ્રયાસ રાજ્ય સરકાર તરફથી થઈ રહ્યા છે ગુજરાત ડેરી વિજ્ઞાન પશુપાલન અને મત્સ્ય ઉદ્યોગને એક નવી ઊંચાઈ પર લઈ જાય અને તેને સંલગ્ન ક્ષેત્ર જે પડકારો ઊભા થયા છે તેને ઉકેલ લાવવા માટે દેશને સમગ્ર દેશમાં અગ્રેસર બનાવશે તે આ યુનિવર્સિટીના માધ્યમથી આમાં તજજ્ઞો નિષ્ણાંત અધ્યાપકો એમના માધ્યમથી આ યુનિવર્સિટી ખૂબ આગળ જેને કહે અગ્રેસર સ્થાને લઈ જાય એને પણ હું અભિનંદન આપું છું શુભેચ્છા પાઠવું છું અને આ યુનિવર્સિટી જેને કંઈક દેશમાં જેના જે હેતુ માટે જે ઉદ્દેશ સાથે દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈએ જેની સ્થાપના કરીશ એમને ખૂબ આગળ વધે અને આપ સૌને એમાં સહયોગ રહે એટલી આજના તકે શુભેચ્છા સાથે આપ સૌને ધન્યવાદ અભિનંદન જય જય ગરવી ગુજરાત Money.